યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર વિસ્તારમાં દીપડો દેખાતા છેલ્લા ચાર દિવસથી ગબ્બર પરિક્રમા માર્ગ યાત્રિકો માટે બંધ કરવામાં આવ્યો હતો જેને હવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે પરિક્રમા માર્ગ સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લો રહેશે એટલું જ નહીં કોઈપણ વ્યક્તિ ખોટા વિડીયો વાયરલ કરીને ભય ફેલાવવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ અંબાજી મંદિરના એસડીએમ દ્વારા જણાવવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા જો કે વન વિભાગના ટ્રેપ કેમેરાના આધારે આ દીપડો રાજસ્થાન તરફ નીકળ્યો હોવાની હકીકત જાણવા મળી છે રાતના સંધ્યા પછી અને સવારે સૂર્યોદય સુધી પરિક્રમા માર્ગ જે છે ક્યાં શક્તિપીઠ પરિક્રમા માર્ગ અને ગબ્બરનો જે રસ્તો છે ત્યાં પદયાર્થીઓને આપણે રિક્વેસ્ટ કરી કે એ લોકો ત્યાં ન જાય જેથી કરીને તેઓની સુરક્ષા સચવાઈ શકે ફક્ત ને ફક્ત આધિકારિક જે અહીંયાથી સૂચનાઓ મળે તેને જ આપ ધ્યાને લઈશું અને નેક્સ્ટ બે ત્રણ દિવસમાં જે મૂવમેન્ટ આવશે તેના આધારે આપણે આગળનો પણ નિર્ણય લઈશું પણ અત્યારે કેમ કે ભાદરવીનો સમય નજીક છે એટલે આ પ્રકારનો એક નિર્ણય જે છે એ થોડો યથાવત લાગી રહ્યો છે